પાટિયાની હરસિદ્ધિ નગર પ્રાથમિક શાળા જર્જરિત મામલે અહેવાલ બાદ તંત્ર જાગ્યું હતું અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અહેવાલના પગલે પાટિયા હરસિદ્ધિ શાળાની મુલાકાત લીધી હતી. દ્વારકા જિલ્લાના 25,000 ની વસ્તી ધરાવતા પાટિયાની હરસિદ્ધિ નગર પ્રાથમિક શાળા જર્જરિત મામલે અહેવાલ બાદ તંત્ર જાગ્યું હતું. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભાટિયા સ્કૂલની મુલાકાતે આવ્યા હતા. સ્કૂલની જર્જરિત હાલત જોઈ બાળકોને અન્ય સ્કૂલમાં શિક્ષણ મળે તે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની તાત્કાલિક સૂચના આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે દ્વારકાના અહેવાલના પગલે તંત્ર દોડતું થયું હતું અને કાલથી આ બાળકો હવે આ જર્જરિત સ્કૂલમાં શિક્ષણ નહીં મેળવે તેવી ખાતરી આપવામાં આવી હતી અને ભાટિયાની અન્ય તાલુકા શાળામાં આ બાળકોને નવું બિલ્ડિંગ ના બને ત્યાં સુધી શિક્ષણ અપાશે તેવી વાત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભાવસિંહ વાઢેર દ્વારા કરવામાં આવી હતી. કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલા જરૂરી પગલા લેવાય તેવા આ અહેવાલના પગલે તંત્ર આ સ્કૂલની મુલાકાત લીધી અને જર્જરિત આ સ્કૂલ જોખમી હોવાનું માલુમ પડતા આ સ્કૂલને વૈકલ્પિક વ્યવસ્થા કરવાની સૂચના આપી હતી. જે વિદ્યાર્થીઓનું જે શાળાનું બિલ્ડિંગ જે થોડું ડેમેજ હતું ને એના કારણે આજે મારા ધ્યાનમાં આવ્યું છે તો શાળાની મુલાકાત કરી છે અને એ શાળાથી નજીકની 1/2 કિલોમીટરના અંતરે આવેલી આ ભાટિયાની જે તાલુકા શાળા છે તાલુકા શાળામાં આ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા વૈકલ્પિક રીતે કરવામાં આવી છે અને શાળાનું બિલ્ડિંગ પણ મંજૂર થઈ ગયું છે અને સત્વરે આ આચારસંહિતાના કારણે ડિલે હતું પરંતુ હવે આચારસંહિતા ઉઠી ગઈ છે અને બિલ્ડિંગનું કામ મંજૂર થઈ ગયું છે અને સત્વરે કામગીરી પણ ચાલુ કરી દેવામાં આવશે. મુકેશ મોકરિયા, આઝાદ ન્યૂઝ, દ્વારકા.